કોંગ્રેસ ધારાસભ્ય કુવરજીભાઈ બાવરિયા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. અંતે આજ રોજ તેમણે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને ભાજપમાં એન્ટ્રી કરી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અંતે કુંવરજી બાવળિયાએ કેસરિયા કર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કુંવરજી બાવળિયાએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારબાદ કુંવરજીભાઈએ મંત્રી પદ માટે શપથ લીધા હતા. રાજ્યપાલ ઓપી કોહલીએ મંત્રી પદ માટે શપથ લેવડાવ્યા હતા. સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કુંવરજીને શિક્ષણ, મત્સ્ય અને વાહન વ્યવહાર ખાતું મળી શકે છે. ત્યારે શંકર ચૌધરીની કેબિન કુંવરજીને ફાળવવામાં આવી છે. કુંવરજી બાવળિયા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રાજભવનમાં પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભાજપમાં પ્રવેશ્યા બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે પાર્ટીમાં આંતરિક ખટરાગ ચાલી રહ્યો હતો. પ્રજાકીય કાર્ય ન થઈ શકતા હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાનું જણાવ્યું હતું. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ન્યાયપૂર્વક વર્તીશ. મોહનભાઈ બાવળિયા, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં.